ओके, वेरी गुड इवनिंग स्टूडेंट। लास्ट क्लास में आपने क्लिनिकल एक्सपेरिमेंटल ट्रायल क्या सुधी पॉइंट की थे बता बता आपके जरे क्लिनिकल ट्रायल करी अच्छी है त्यारे नामुक स्टेज है कोई भी न्यू ड्रग डिस्कवरी ने एस्टेब्लिश करवा माते अच्छा तो मार्केट सुधी लावा माते कितना कितना स्टेज में थी ने आपने बाहर काटवाना हुई थे तो ये ना चार फेज है मेनली 1 2 3 4 बट यहाँ फेज जीरो पर इतना इम्पोर्टेंट है कई एक्टिविटी फार्माकोलॉजिकल एजेंट जे ड्रग यूज करीए छीए त्रीजु के ई फेज ने क्या नामे आपणे जाणीए छीए अथवा तो शुं ए पर्टिक्युलर फेज नुं आपणे नाम आपीशुं। ओके, स्लाइड में तमे बधा नाम जोई शको छो एना एना पर आपणे डिटेल में थोड़ी जोईए। ज्यारे कोई भी न्यू ड्रग अथवा तो एना उपर तमे एक्सपेरिमेंट करो छो अथवा तो एक्जिस्टिंग ड्रग उपर तमे एनु वेरिफिकेशन करवा मांगता हो त्यारे फेज जीरो में सौथी पहेला पेशंट नी संख्या अथवा तो वोलंटियरी जे छे तमारी साथे जोडायेला ए लोकोनी संख्या हशे नियरली 10 થી 15 એટલા લોકો જ ઈ ફેઝ માં જોડાશે। એમાં આપણે જે કોઈ ભી તમારી ડ્રગ છે એનો માઇક્રો ડોઝ માં યુઝ કરીએ છીએ શું જોવા માટે તો આપણે એની ઇનિશિયલ ઇન્ફોર્મેશન બધી લેવા માટે ઓકે એની કાઇનેટિક્સ એક્ટિવિટી કેવી છે ફાર્માકોડાયનેમિક એક્ટિવિટી કેવી છે ઓકે બટ આ વસ્તુથી આપણને એની સેફ્ટી વિશે એની ઇફિકેસી વિશે એટલી બધી કોઈ ડિટેલ માહિતી મળતી નથી। આપણે એને જે ડોઝ છે એના કરતા ઓછા ડોઝ માં આપીએ છીએ ખાસ કરીને ફાર્માકાઇનેટિક્સ ડાયનેમિક્સ એક્ટિવિટી જોવા માટે મેમ અને એમાં સિંગલ ડોઝ હોય છે ઓકે રિપીટિંગ ડોઝ પણ નથી હોતા તો ધેટ મીન્સ અ ફેઝ ઝીરો જેને આપણે હ્યુમન માઇક્રોડોઝિંગ ફેઝ એવું નામ આપીશું બરાબર અને નિયરલી એમાં 10 થી 15 જેટલા વોલેન્ટરી પેશન્ટ ઇન્વોલ્વ હોય છે। સેકન્ડ ટ્રાયલ જ્યારે ફેઝ ઝીરો માંથી તમને એની કાઇનેમિક્સ ડાયનેમિક્સ એક્ટિવિટી ફાર્માકોલોજિકલ એજન્ટની વધારે એપ્રૂવ દેખાશે કે ભાઈ ચલો આપણે હવે નોર્મલ ડોઝ પર કામ કરીએ કે એનાથી વધારે ડોઝ આપીને એના શું ઇફેક્ટ છે એ જોઈએ તો ત્યારે આપણે સ્ટાર્ટ કરશું ફેઝ વન। ઓકે, ફેઝ વન માં આપણે નિયરલી વોલન્ટરી પેશન્ટ લેશું 20 થી 80 આ વસ્તુમાં આપણે શું એક્ટિવિટી જોવાની છે તો ખાસ કરીને જે તે એજન્ટની અથવા તો જે તે ડ્રગ છે આપણી એની સેફ્ટી સૌથી પહેલા પછી આપણે જે કોઈ ભી ડોઝ આપીએ છીએ એ ડોઝ આપણે વેરીફાય કરવાનો છે કે મેક્સિમમ ટોલરેટેડ ડોઝ કેટલો હોઈ શકે હ્યુમન પર ઈ વસ્તુનો અથવા તો એ ડ્રગનો મેક્સિમમ ટોલરેટેડ ડોઝ કેટલો હોઈ શકે તો એક રેન્જ છે કોઈ આપી છે તો એના ઉપર તમે વર્ક કરી શકો છો અને જો તમને કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળે છે તો એ બધું તમારે એમાં જોવાનું છે બટ મેઇનલી ફેઝ વન માં આપણે શું નક્કી કરીએ છીએ મેક્સિમમ ટોલરેટેડ ડોઝ ઓફ ધ ડ્રગ ધેટ મીન્સ કે જે તે ડ્રગની આપણા ઉપરની ફાર્માકોલોજી રિલેટેડ બધી જ વસ્તુ તમે જાણી શકશો એટલા માટે ફેઝ વન ને નામ આપીશું હ્યુમન ફાર્માકોલોજી ફેઝ। પછી જ્યારે તમને ખબર પડે છે કે નહીં આ ડ્રગ સેફ છે આ ડ્રગની મેક્સિમમ ડોઝ આટલો છે તો એના પછી તમે ફેઝ થ્રી માં આવશો કે હવે એને એઝ અ થેરાપ્યુટિક બરાબર એઝ અ થેરાપી એઝ અ ટ્રીટમેન્ટ તમે એને એક્સપ્લોર કરવા માંગો છો તો શું કરશો તમે વધારે પેશન્ટનો ઇન્વોલ્વમેન્ટ લેશો તો એમાં તમે નિયરલી 100 થી 300 જેટલા પેશન્ટને વોલન્ટરી ઇન્વોલ્વ કરી શકો છો કે જે તમે ફેઝ વન માં જે તમે સેફ્ટી જોઈ છે જે તમે મેક્સિમમ ટોલરેટેડ ડોઝ જોયો છે તમે ડોઝ નક્કી કર્યો છે એને એઝ અ થેરાપી તમે એક્સપ્લોર કરો છો પેશન્ટ પર કે ભાઈ હવે એમાં શું જોવા મળે છે આપણને તો બધી જ વસ્તુમાં બધા જ ફેઝમાં આપણે સેફ્ટી ટોલરેબિલિટી ઇફેક્ટિવ આ બધી વસ્તુનું ધ્યાન રાખવાનું જ છે બટ જ્યારે થેરાપ્યુટિક ડોઝ જ્યારે ચાલુ કરીએ છીએ પેશન્ટ પર ત્યારે એની સાઈડ ઇફેક્ટ પર વધારે ધ્યાન આપવાનું સ્ટાર્ટ કરવાનું છે કે પેશન્ટને આપણે નોર્મલ ડોઝ આપીએ છીએ કે જે ડિસાઇડેડ ડોઝ બાય ફેઝ વન છે તો હવે એમાંથી આપણને કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળે છે કે નહીં બરાબર એ બધું આપણે ફેઝ ટુ માં જોશું જ્યારે થેરાપી માટે યુઝ કરીએ છીએ એટલા માટે ફેઝ ટુ નું નામ થશે થેરાપ્યુટિક એક્સપ્લોરેટરી ટ્રાયલ। નેક્સ્ટ જ્યારે એ
એક્સપ્લોર થઈ ગયું છે. એઝ અ થેરાપી સક્સેસફુલ છે, પેશન્ટને આપણને સેફ્ટી જોવા મળે છે, જે બી ડ્રગની ઇફેક્ટિવનેસ જે રિઝલ્ટ જોઈએ છે આપણને પેશન્ટ પર એ બધું આપણને મળે છે. એના પછી એ ડ્રગ થશે ફેઝ થ્રીમાં, જ્યારે આપણે પેશન્ટની સંખ્યા એનાથી પણ વધારે, ધેટ મીન્સ કે થાઉઝન્ડની અંદર થશે, 1,000 to 3,000 અરાઉન્ડ, ત્યારે એમાં આપણે લોંગ ટર્મ ઇફિકેસી જોવાની છે પેશન્ટની, લોંગ ટર્મ ઇફિકેસી જોવાની છે અને એકદમ કન્ફર્મ મોર કોન્ફિડન્ટ ફોર ધ ડ્રગ. ઓકે, તો એ ફેઝ થશે થેરાપ્યુટિક એન્ડ કન્ફર્મેટરી ટ્રાયલ. ઓકે, થેરાપ્યુટિક કન્ફર્મેટરી ટ્રાયલ કે ફેઝ થ્રીમાં આપણે હ્યુજ સબ્જેક્ટ પર લોંગ ટર્મ ઇફિકેસી અને નંબર ઓફ પેશન્ટ ઇઝ ઇન્ક્રીઝ, 1,000ની સંખ્યામાં આપણે એ પેશન્ટ પર આપણે ડ્રગની ટ્રાયલ કરવાની છે, ધેટ ઇઝ થેરાપ્યુટિક કન્ફર્મેટરી ટ્રાયલ. જ્યારે એ ટ્રાયલ જો સક્સેસફુલ થાય છે, ઓકે, આપણે લોંગ ટર્મ આપીએ છીએ, કોઈ સાઈડ ઇફેક્ટ નથી જોવા મળતી, પેશન્ટને એક્સેપ્ટેબલ છે, ઓકે, અને આપણને જે કોઈ બી ઇફેક્ટ જોઈએ છે જે તે ડિસીઝ પર એ આપણને રિઝલ્ટ આપે છે, તો પછી એ વસ્તુ માર્કેટમાં જશે. ઓકે, તો એ થશે ફેઝ ફોર ટ્રાયલ. ઓકે, ધેટ ઇઝ પોસ્ટ માર્કેટિંગ ટ્રાયલ, કે તમે એને હવે એને માર્કેટમાં લઈ જઈ શકો છો. પોસ્ટ માર્કેટિંગ ટ્રાયલમાં પણ આપણે એ વસ્તુ તો બધી જોવાની જ છે, સેફ્ટી, ઇફિકેસી, એની સાઈડ ઇફેક્ટ. ઓકે, ઘણી ડ્રગ માર્કેટમાં ગયા પછી ભાઈ આની સાઈડ ઇફેક્ટ આવી પણ આવી શકે છે, ઓકે, આવું પણ થઈ શકે છે, એ વસ્તુ માર્કેટમાં ગયા પછી ખબર પડે છે, તો એના ઉપર પણ વોચ રાખવી જરૂરી છે. જો વધારે પડતી સાઈડ ઇફેક્ટ અથવા તો ઇન્જરી જોવા મળે છે બાયોમેડિકલી, તો એ ડ્રગને બેન કરવામાં પણ આવી શકે છે. જે વસ્તુ તમને અત્યારે મોડર્ન મેડિસિન રિલેટેડ ખબર હશે કે અમુક એન્ટીબાયોટિક છે એ બેન થઈ ગઈ છે, અમુક ન્યુમેસ્ટોલાઇડ છે, અમુક પેઇનકિલર છે, અત્યારે હવે નથી ચાલતી. ઓકે, હવે એના ન્યુ વર્ઝન અથવા તો હાયર લેવલ આવી ગયા છે. તો એવી જ રીતે જે કોઈ બી ડ્રગ છે એ માર્કેટમાં ગયા પછી પણ એના ઉપર એટલીસ્ટ વોચ ને એની એક્ટિવિટી જોવામાં આવે છે. તો આ નિયરલી 4 ફેઝ છે, 0, 1, 2, 3, 4. આના રિલેટેડ તમને MCQs પૂછાઈ શકે છે. ઓકે, કે આ ફેઝને શું કહેવાય. ઓકે, મેઇનલી ફેઝ 0, ફેઝ 1, ફેઝ 4 આ 4 માંથી મેઇનલી ક્વેશ્ચન્સ આવતા હોય છે કે પોસ્ટ માર્કેટિંગ ટ્રાયલ એ કયા ફેઝ છે. ઓકે, આ બહુ ઇઝી લાગે છે અત્યારે સમજવું, બટ જ્યારે કોઈ ન્યૂ ડ્રગ આવે છે એને ડિસ્કવર કરવા માટે, એની પરમિશન લેવા માટે, આ બધા જે ફેઝ છે એ ટ્રાયલ કરવા માટે પણ આપણે બોર્ડ પાસેથી પરમિશન લેવી પડતી હોય છે. અને કોઈ એક ન્યૂ ડ્રગ ડિસ્કવરી માટે નિયરલી 7, 8, 9 to 10 years સુધીનો ટાઈમ લાગી શકે છે. ઓકે, બટ આ જે બધા ફેઝ છે એમાં આપણે શું કામ કરીએ છીએ એ આપણે ખાસ જોવાનું છે. આવી રીતે નેક્સ્ટ પોઈન્ટ છે બ્લાઇન્ડિંગ એન્ડ માસ્કિંગ. ઓકે, જ્યારે કોઈ બી ક્લિનિકલ ટ્રાયલ તમે કરતા હોવ છો ત્યારે એમાં ઇફેક્ટિવનેસ વધારે લાવવા માટે અથવા તો સારું રિઝલ્ટ મેળવવા માટે બ્લાઇન્ડિંગ અથવા માસ્કિંગનો યુઝ કરતા હોય છે, કે જેથી એરર પણ ઓછી રહે અને જેથી તમને જે કોઈ બી મેન્યુફેક્ચરિંગ રિલેટેડ અથવા તો વોલેન્ટરી રિલેટેડ અથવા તો જે રિસર્ચર કામ કરે છે એના રિલેટેડ આપણને એરર મળતી હોય છે એ બધી આપણે ઓછી કરી શકીએ બ્લાઇન્ડિંગ અને માસ્કિંગથી. તેના 0, 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
તમારી પાસે છે, તમે રિસર્ચર છો, તમારા ઉપર એક ગાઈડ છે, ઓકે, ગાઈડની ઉપર પણ જે કોઈ ભી ડિપાર્ટમેન્ટના હેડ છે અથવા તો ડાયરેક્ટર છે, ડીન છે, જે ભી ઇન્સ્ટિટ્યૂટના, એ બધાની વોચ હોય છે. ઓકે, એ એક આખી ચેનલ છે કે જેના અંડરમાં તમે કામ કરો છો અને તમે જે ડાયરેક્ટ પેશન્ટ સાથે કોમ્યુનિકેશન કરો છો. તો આ એક પ્રકારની ચેન છે. હવે આ બધા જ લેવલ ઉપર કોને કઈ વસ્તુ ખ્યાલ છે રિલેટેડ ટુ રિસર્ચ, રિલેટેડ ટુ યોર રિસર્ચ ટોપિક ઓર રિસર્ચ પ્રોબ્લેમ. ઓકે, ધેટ ફર્સ્ટ આપણે જોઈએ કે ઝીરો બ્લાઇન્ડ, ધેટ મીન્સ કે બધા જ ને બધી જ વસ્તુ ખબર છે, ઈચ એન્ડ એવરી સ્ટેપ. પેશન્ટને પણ ખબર છે કે કઈ વસ્તુની ટ્રીટમેન્ટ થાય છે, શું છે, કઈ રીતે છે, તમને પણ ખબર છે અને તમારા ઉપરના બધા જ લેવલ ઉપર ખબર છે. સિંગલ બ્લાઇન્ડ એટલે કોઈ એક વ્યક્તિને ખબર નથી, તો એ કોણ હશે? ફર્સ્ટ, ધેટ મીન્સ રિસ્પોન્ડન્ટ, ધેટ મીન્સ કે પેશન્ટ. પેશન્ટને કે તમે જેના ઉપર એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો, જે વોલન્ટ્રીઝ છે તમારા, ઓકે, એને ખ્યાલ નથી કે તમે એના ઉપર કઈ ડ્રગની ટ્રાયલ કરી રહ્યા છો. બટ તમને ખબર છે ને તમારે ઉપરના બધા જ લોકોને જે ચેઇન છે ને ખબર છે, ધેટ ઇઝ સિંગલ બ્લાઇન્ડ. ડબલ બ્લાઇન્ડ મીન્સ કે પેશન્ટને પણ ખબર નથી અને તમને પણ ખબર નથી, ધેટ મીન્સ રિસર્ચરને પણ નથી ખ્યાલ કે આપણે તેના ઉપર ટ્રાયલ કરવાની છે અને કઈ ડ્રગ પર ટ્રાયલ કરીએ છીએ. ઓકે, તમને કોઈ પ્રોજેક્ટ આપવામાં આવે છે અને તમારે એ રેન્ડમાઇઝ ક્લિનિકલ ટ્રાયલ આપે,
કે ભાઈ તમારે બધા જ પેશન્ટને આ મેડિસિન આપવાની છે આવી આવી રીતે. બરાબર, જે રિસર્ચ ડિઝાઇન ઉપરથી ડિઝાઇન થઈને આવે છે. ઓકે, તમારે બે ગ્રુપ બનાવવાના છે, એકમાં આ ડ્રગ આપવાની છે, એકમાં આ ડ્રગ આપવાની છે, અને રેન્ડમ છે. ઓકે, તો યુ કેન ઇન્ક્લુડ ઇન ઈચ એન્ડ એવરી પેશન્ટ. તમે કોઈ બી પેશન્ટને એમાં લઈ શકો છો અને પછી તમને એમના રિઝલ્ટ જોવાના ક્યાં છે. ઓકે, તો આ એક પ્રકારનું ડબલ બ્લાઇન્ડ સ્ટડી છે કે જે રિસ્પોન્ડ કરનાર છે અને જે રિસર્ચ કરનાર છે એ બંનેને નથી ખ્યાલ. બટ તમને જે પ્રોજેક્ટ આપવામાં આવે છે એ પ્રોજેક્ટ એવા હોય છે કે જે કોઈ નેશનલ લેવલના કોઈ ડિસીઝ છે, અથવા તો પેન્ડેમિક એવા કોઈ ડિસીઝ છે, અથવા તો જનરલી એસેસમેન્ટ કરવા માટેના રિઝલ્ટ છે. ઓકે, તો આવા બધા પ્રોજેક્ટ માટે ડબલ બ્લાઇન્ડ ટ્રિપલ બ્લાઇન્ડ સ્ટડી થતી હોય છે. ઓકે, ટ્રિપલ બ્લાઇન્ડ સ્ટડી એવી છે કે જેમાં તમે રિસર્ચર છો એને પણ પેશન્ટને જે રિસ્પોન્ડ કરે છે અને અને જે તમારા એચઓડી છે, ગાઈડ છે, એમને પણ નથી ખ્યાલ. અને એવા પ્રોજેક્ટ છે જે તમારા ઇન્સ્ટિટ્યૂટમાં નેશનલ લેવલથી આવતા હોય. ઓકે, કે જે તમારા બધે જ યુનિવર્સિટી આ વર્ક કરવાનું છે, ધેટ મીન ડીન ડાયરેક્ટર એ લોકોને ખ્યાલ છે, બટ તમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને નથી ખબર, તમારા ગાઈડને નથી ખબર, તમને નથી ખબર ને પેશન્ટને નથી ખબર. તો આ એક પ્રકારની બ્લાઇન્ડિંગ સિસ્ટમ છે. ઓકે, કે જે વર્ક કરીએ છીએ એમાં કોઈ પણ પ્રકારની એરર ના આવે, આપણે વધારે સારી રિઝલ્ટ આપી શકીએ. ઓકે, એમાં કોઈ ક્વેરી હોય તો એને સારી રીતે આપણે સોલ્વ કરી શકીએ, અને આપણે કયા કયા ફેસ કરવા પડે પ્રોબ્લેમ એ બધી જ વસ્તુ આમાં રૂલ આઉટ કરતા હોય છે. ઓકે, ઝીરો બ્લાઇન્ડ ને ઓપન આર્મ સ્ટડી કહેવાય છે, કે ઓપન છે એક રીતે. ઓકે, કે બધાને બધું ખ્યાલ છે, એટલે ઝીરો બ્લાઇન્ડ નું નામ છે ઓપન આર્મ સ્ટડી. તો આ રીતે બ્લાઇન્ડિંગ ને માસ્કિંગ રિલેટેડ ક્વેશ્ચન હોય છે ઘણી વખત. ઝીરો બ્લાઇન્ડ, સિંગલ બ્લાઇન્ડ, ટ્રિપલ બ્લાઇન્ડ આના ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, અને તમે ઇઝીલી અને એબીસી માંથી કોઈ બી ઓપ્શન છે એ ચાર જ ઓપ્શન રહેવાના છે. નેક્સ્ટ છે એરર ને બાયસ. આ વસ્તુ આપણે ડિટેલમાં કરેલી છે બાયોસ્ટેટના લેક્ચર્સમાં. ઓકે, ટાઈપ વન એરર શું છે, ટાઈપ ટુ એરર શું છે. ઓકે, મેઇનલી ટાઈપ ટુ અને ટાઈપ ટુ પર જ આપણે, ટાઈપ વન અને ટુ પર ફોકસ કરવાનો છે. ઓકે, ટાઈપ થ્રી ઇઝ સોલ્વિંગ રોંગ પ્રોબ્લેમ. ઓકે, અને ટાઈપ વન શું છે, તો એક સિમ્પલ રિવિઝન કરીએ કે જ્યારે નલ હાઇપોથિસિસ છે એ ટ્રુ છે બટ વી આર રિજેક્ટેડ, ધેટ ઇઝ ટાઈપ વન આલ્ફા ને ઇઝ મેડિકલી મોર ડેન્જરિયસ. ઓકે, વેન null hypothesis is false but we are accepting, that is type 2 beta error. So આ બે error વિશે question repeatedly પૂછાય છે. ઓકે, ઘણી બધી competitive exam માં, not even in PG, ઓકે, CCRS છે, PhD exam છે, એમાં type 1, type 2 ના error phases ના, clinical trials ના, આ બધા જ બહુ જ frequently પૂછાતા questions છે. Next slide sir. ઓકે, નેક્સ્ટ ટોપિક છે ફાર્મેકોવિજિલન્સ ફોર એએસયુ ડ્રગ. ઓકે, તમે વર્ડ સાંભળ્યો હશે ફાર્મેકોવિજિલન્સ શું છે. જ્યારે તમે કોઈ ક્લિનિકલ ટ્રાયલ કરી, આપણે ફેઝ 0, 1, 2, 3, 4 બધી જ વસ્તુઓ જોઈ લીધી, આપણે જ્યારે ફેઝ 1, 2 કરતા હતા આપણે સેફટી જોતા હતા, જ્યારે આપણે ડોઝ નક્કી કરવાનો છે ફેઝ 1 માં, ફેઝ 2 માં આપણે જ્યારે થેરાપ્યુટિક એનો યુઝ કરીએ છીએ, ફેઝ 3 માં આપણે કન્ફર્મેશન કરીએ છીએ, બટ ત્યારે આપણને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા મળતી નથી. ઇટ્સ ઓલ ગોઈંગ વેલ એન્ડ ગુડ. બટ જ્યારે એ માર્કેટમાં આવે છે, ઓકે, પેશન્ટ પર એનો આપણે યુઝ કરીએ છીએ, પેશન્ટને આપણે એઝ અ ટ્રીટમેન્ટ આપવા માંડીએ છીએ, ત્યારે પેશન્ટને જો કોઈ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે, ઓકે, કોઈ એવી એડવર્સ ઇફેક્ટ જોવા મળે છે, તો કોઈ એવા એને રિએક્શન જોવા મળે છે, તો એ બધી જ વસ્તુનું આપણે જે એસેસમેન્ટ કરીએ છીએ, જે સમજીએ છીએ, જે એનાથી એનું પ્રિવેન્શન કરવા માટે આપણે શું કરવું છે, તો આ બધી જે વસ્તુઓ છે એ ફાર્મેકોવિજિલન્સના અંડરમાં આવશે. ઓકે, ફાર્મેકોવિજિલન્સની એક ડેફિનેશન છે, બરાબર, તમે કોઈ બી વસ્તુ ડેફિનેશન WHO એ આપેલી છે ઘણી બધી. ઓકે, ફાર્મેકોવિજિલન્સ ડિફાઇન્ડ એઝ અ સાયન્સ એન્ડ એક્ટિવિટીઝ કન્સર્ન્ડ વિથ ડિટેક્શન, એસેસમેન્ટ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રિવેન્શન ઓફ ADRS, ધેટ મીન્સ એડવર્સ ડ્રગ રિએક્શન ઓફ એની ડ્રગ રિલેટેડ પ્રોબ્લેમ. ઓકે, તો કોઈ બી ડ્રગ રિલેટેડ પ્રોબ્લેમ છે કે જેમાં તમને કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ જોવા મળે છે, તો એ બધી જ વસ્તુને આપણે એઝ અ સાયન્ટિફિક ન્યૂ બ્રાન્ચ આપીએ છીએ, જેને ફાર્મેકોવિજિલન્સ કહેવામાં આવ્યું છે. ફાર્મેકોવિજિલન્સ છે એ સ્ટાર્ટિંગના ફેઝમાં એટલું બધું નહોતું જેને આપણે ધ્યાનમાં લેતા, બટ નિયરલી 2007માં જ્યારે જામનગરમાં એક કોન્ફરન્સ કરવામાં આવે છે ફાર્મેકોવિજિલન્સ માટે, કે જ્યારે આપણે આયુર્વેદિક ડ્રગમાંથી આપણને સાઇડ ઇફેક્ટ જોવા મળે છે કે પેશન્ટને કોઈ રિએક્શન આવ્યું એવું જોવા મળે છે, તો આપણે ત્યારે શું કરી શકીએ, ત્યારે આપણે શું કરવું જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ સર.
તો ત્યારે બે પ્રકારની ઇફેક્ટ જોવા મળે છે, એડવર્સ ડ્રગ રિએક્શન અને એડવર્સ ડ્રગ ઇફેક્ટ. ઓકે, સૌથી પહેલાં તો આ બંનેની ડેફિનેશન બહુ સારી રીતે આપી છે, બટ એ બંનેમાં મેઇનલી ફેર શું છે એ આપણે જોવાનું. ઓકે, તો એડીઆરની ડેફિનેશનમાં એવું છે કે એ નોક્ઝિયસ ને અનટ્રીટેડ રિસ્પોન્સ ફ્રોમ ડોઝ નોર્મલી યુઝેસ ફોર ધ ટ્રીટમેન્ટ. જ્યારે એડવર્સ ડ્રગ રિએક્શન છે એને આપણે નોર્મલી ડોઝમાં જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે આપણને એવી કોઈ ઇફેક્ટ જોવા મળે છે, નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા. ઓકે, આવી બધી વસ્તુ તમને ફેસ કરી હશે તમે. ઓકે, ઘણી વખત તમે કોઈ એન્ટીબાયોટિક લો છો તો તમને ડાયરિયા થઈ જાય છે. ઓકે, ઘણી વખત કોઈ આયલ સપ્લિમેન્ટ મલ્ટીવિટામિન લો છો તમને કોન્સ્ટિપેશન થાય છે. ઓકે, એવી ઘણી બધી ડ્રગની તમને આવી ઇફેક્ટ જોવા મળતી હશે, અથવા તો આવું રિએક્શન તમારા બોડી, કોઈ સ્કિન રિએક્શન જોવા મળે, એલર્જી જોવા મળે, તો આ બધી જ વસ્તુ છે એડવર્સ ડ્રગ રિએક્શનની અંતર્ગત આવશે. તો એવી કોઈ વસ્તુ કે જે આપણે નોર્મલ ડોઝમાં લઈએ છીએ છતાં પણ આપણને રિએક્શન આવે છે, ધેટ ઇઝ એડવર્સ ડ્રગ રિએક્શન. અને એમાં કોઝિયલ રિલેશનશીપ સસ્પેક્ટેડ હોઈ શકે. હા, આ દવા લેવાથી આવું થઈ શકે. ઓકે, કેઝ્યુઅલ રિલેશન છે એ સસ્પેક્ટ છે અને એ એસ્ટાબ્લિશ છે. ઓકે, જે કોઈ બી એજન્ટ છે, જે કોઈ બી ડ્રગ છે આપણું, એની ફાર્મેકોકાઇનેટિક્સ ડાયનેમિક્સની એક્ટિવિટી એવી છે કે ભાઈ એનાથી એવી તકલીફ થઈ શકે. બટ જ્યારે એડવર્સ ડ્રગ ઇવેન્ટ છે અથવા તો ઇફેક્ટ છે અથવા તો એક્સપિરિયન્સ છે, એ વસ્તુ શું છે, તો એની અનવોન્ટેડ મેડિકલ અકરન્સ ધેટ મે બી પ્રેઝન્ટ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ વિથ ફાર્મેકોલોજી પ્રોડક્ટ. ઓકે, અથવા તો ફાર્મેકોલોજીકલ એજન્ટ. બટ એમાં જે કોઈ બી રિએક્શન આવે છે, જે કોઈ બી રિઝલ્ટ આપણને મળે છે, ઓકે, એની સાથે કોઝલ રિલેશનશીપ હોવી જરૂરી નથી. એડવર્સ ડ્રગ ઇફેક્ટ નોર્મલ ડોઝમાં એની ડોઝ ઓફ મેડિકલ એજન્ટ, જે કોઈ બી ડ્રગ છે એના કોઈ પણ ડોઝમાં ઇવેન્ટ જોવા મળે છે. તમે એ ડોઝ ઓછો લ્યો તો પણ તમને ઇવેન્ટ જોવા મળે, એ ડોઝ તમે જો વધારે લ્યો છો તો પણ તમને જોવા મળે છે. એવું જરૂરી નથી કે તમે નોર્મલ ડોઝ લ્યો છો અને એ એડવર્સ ડ્રગ ઇવેન્ટ જોવા મળે. બટ એડવર્સ ડ્રગ રિએક્શન છે એ તમે મેડિકલી નોર્મલ ડોઝમાં આપણને એ વસ્તુ જોવા મળે, અને એડીઈ છે એટ એની ડોઝ ઓફ મેડિકલ એજન્ટ. અને એડીઆરમાં કેઝ્યુઅલ રિલેશનશીપ એસ્ટાબ્લિશ છે, સસ્પેક્ટેડ છે, અને એડીઈમાં કેઝ્યુઅલ રિલેશનશીપ જરૂરી નથી કે હોવ, જરૂરી નથી કે હોવ. તો આ બધી જ વસ્તુ જ્યારે પેશન્ટ પર થાય છે તો પેશન્ટ શું કરશે, તમારી પાસે આવશે અથવા તેને જે બી ડોક્ટરને કન્સલ્ટ કર્યું છે એની પાસે આવશે અને કહેશે કે મને આવી આવી તકલીફ છે. તો હવે તમારે એ વસ્તુને ગવર્મેન્ટને જાણ કરવી જરૂરી. પહેલાં આવી કોઈ વસ્તુ નહોતી, બટ પહેલાં આવી કોઈ વસ્તુ નહોતી. અને ફાર્મેકોવિજિલન્સ છે એ નિયરલી જ્યારે આવ્યું ત્યારે એના પણ અમુક રૂલ્સ રેગ્યુલેશન આવ્યા. ઓકે, એના પણ અમુક રૂલ્સ રેગ્યુલેશન આવ્યા કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુનો રિપોર્ટ કરવો જોઈએ, કોણ કરી શકે, એ બધી જ વસ્તુ આપણે આમાં ફાર્મેકોવિજિલન્સની અંતર્ગત છે. ઓકે, ફાર્મેકોવિજિલન્સના સેન્ટર છે. ઓકે, જો જામનગર છે આઈપીજીપીને આરે, એનું રિસોર્સ સેન્ટર છે કે જ્યાં જ એક વર્કશોપ થયો અને એના એ વર્કશોપમાં આયુષ રિલેટેડ એટલે કે આયુર્વેદિક યુનાની અને બધી જ મેડિસિનનું બરાબર રિસોર્સ સેન્ટર છે કે જ્યારે કોઈ આયુર્વેદિક ડ્રગ અથવા તો એ બધી જ ડ્રગનું કોઈ એડવર્સ રિએક્શન અથવા તો ઇવેન્ટ જોવા મળે છે તો એ લોકો અહીંયા રિપોર્ટ કરશે. ઓકે, તો બધા જ વ્યક્તિ ઓલ ઓવર ઇન્ડિયામાંથી ડાયરેક્ટ જામનગર રિપોર્ટ નહીં કરે, બટ એના એક ઝોન બનાવેલા છે, એની અંદર પેરિફેરી રિઝન્સ બનાવેલા છે. તો એક મેઇન છે એનું રિસોર્સ સેન્ટર જામનગર આઈપીજીટી નારે, એના અંડરમાં 8 નેશનલ રિજનલ સેન્ટર છે. ઓકે, ફાર્મેકોવિજિલન્સને આપણે કહેશું પીવી સેન્ટર. ઓકે, તો તિરુવંતમ છે, ગુવાહાટી છે, ઓકે, દિલ્હી છે, ઓકે, આઈએમ છે. તો આવા અલગ અલગ 8 સેન્ટર છે કે જે નેશનલ લેવલ પર રિજનલમાં છે. એના અંડરમાં 30 પેરિફેરીમાં 30 ફાર્મેકોવિજિલન્સ સેન્ટર આપ્યા છે. ઓકે, તો નિયરલી કદાચ તમને પૂછી શકે કે ભાઈ પીવી સેન્ટર કઈ જગ્યાએ છે, ઓકે, એડીઆર શું છે, એડીઈ શું છે. આપણે બધી જ એડીઆર જે છે એડવર્સ ડ્રગ રિએક્શન અને આપણે એડીઈમાં લઈ શકીએ. ઓકે, એડીઈમાં લઈ શકીએ, પણ બધી જ એડીઈ છે એડવર્સ ડ્રગ ઇવેન્ટ છે ઈ એડીઆર હોવી જરૂરી નથી. બરાબર, બધી જ એડીઈ મીન્સ કે બધી જ ઇફેક્ટ એડવર્સ ડ્રગ ઇફેક્ટ રિએક્શન હોવા જરૂરી નથી, કેમ કે એમાં કોઝલ રિલેશનશીપ એસ્ટાબ્લિશ નથી. ફાર્મેકોવિજિલન્સ માટે કોણ, હા, નેક્સ્ટ, આવી વસ્તુ જ્યારે પેશન્ટ તમારી પાસે આવીને તમને જાણ કરશે, ઓકે, તો કઈ કઈ વસ્તુનું આપણે રિપોર્ટિંગ કરવાનું છે, કઈ કઈ વસ્તુ કેવી જોઈએ, કઈ કઈ વસ્તુ ના કેવી જોઈએ,
જ્યારે પેશન્ટનું ડેથ થઈ શકે છે, એવી કોઈ મેડિકલ ઇન્જરી થઈ શકે છે, ઓકે, હોસ્પિટલાઇઝેશન કરવા પડે છે, ડિસેબિલિટી જોવા મળે છે, કોઈ પ્રેગ્નન્સી લેડીમાં આપણે કોઈ ડ્રગ આપી છે ને એમાં કોઈ આપણને કન્જેનેટલ એનોમલીઝ જોવા મળે છે, તો આ બધી વસ્તુઓ છે ને એનું રિપોર્ટ કરવું જોઈએ. ઓકે, આ બધી વસ્તુનો રિપોર્ટ કરવો જોઈએ. રિપોર્ટ છે એ લેમેન અથવા તો જે પેશન્ટ છે એ જે તે ડોક્ટરને કરશે, બટ રિપોર્ટ કરવા માટે લેમેન ડાયરેક્ટ ફાર્મેકોવિજિલન્સ સેન્ટરનો અથવા તો પેરિફેરી સેન્ટરનો યુઝ ના કરી શકે. પેરિફેરી સેન્ટરમાં અથવા રિજનલ સેન્ટરમાં રિપોર્ટ કોણ કરી શકે? તો સાયન્ટિફિકલી જે મેડિકલ સાયન્સ પ્રોફેશનલ રિલેટેડ વ્યક્તિઓ છે એ જ બધા કરી શકશે. ધેટ મીન્સ કે બધા જ એસયુ ડોક્ટર, આપણા નર્સિસ, આપણા ફાર્માસિસ્ટ, ઓકે, ફાર્માસિસ્ટ પણ ફાર્મેકો વિજિલન્સમાં જે તે ડ્રગ રિલેટેડ કોઈ એડીઆર અથવા એડીઈ જોવા મળે છે તો એ ઇન્ફોર્મ કરી શકે છે. તો આ બધી વસ્તુઓ છે ફાર્મેકો વિજિલન્સ વિશે. આઈ થિંક ફાર્મેકો વિજિલન્સમાં આટલું ઇનફ છે. નેક્સ્ટ ઘણી બધા ટોપિક્સ છે, જીસીપી, જીએમપી, ડીએનસી એક્ટ, ડીએનસી રૂલ અને શેડ્યુલ. ઓકે, તો જીસીપી ના નામ તમે ઘણી વખત સાંભળ્યું, ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસિસ, ગુડ મેન્યુફેક્ચર પ્રેક્ટિસ. તો આ બધા વિશે એક વખત કમલેશ સરે ગ્રુપમાં એક આઈ થિંક વર્ડ ફાઇલ શેર કરેલી છે, અને જો તમે એ બધાએ સારી રીતે વાંચી હોય તો તમને જીસીપી ને જીએમપી વિશે અને ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ વિશે તમને થોડો ખ્યાલ હશે. ઓકે, તો ગ્લુટ આના સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે જીસીપી શું છે, ઓકે, જીએમપી શું છે, તો એના તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. ઓકે, ગુડ ક્લિનિકલ પ્રેક્ટિસિસ, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ. ડીએનસી એક્ટ વિશે જાણવું એટલા માટે જરૂરી છે કે આયુષ રિલેટેડ, એટલે કે યુનિયનની સિદ્ધ અને આપણા આયુર્વેદ બધા રિલેટેડ અમુક રૂલ જે સારી રીતે ડિસ્ક્રાઈબ કરેલા છે. એકચ્યુઅલી ડીએનસી એક્ટ જ્યારે આવ્યું એમાં ઘણો બધો છે કે ભાઈ એમાં મેઇનલી 12 ચેપ્ટર છે, પછી એમાં 170 જેટલા રૂલ્સ છે, બટ એમાં આયુર્વેદ રિલેટેડ આપણી કેટલી વસ્તુ છે એ એક આપણે ખાસ જોવાની છે. સૌથી પહેલા એક્ટ છે એ 1940માં આવ્યો, બરાબર, એના રિલેટેડ ઘણા બધા રૂલ્સ બન્યા એ 1945માં બન્યા, એટલે આ બંને વસ્તુ થોડીક અલગ છે. તો ડીએનસી એક્ટ વિશે આઈ થિંક જો કોઈને કઈ ખ્યાલ હોય તો મને કહી શકે છે સૌથી પહેલા કે ડીએનસી એક્ટમાં કેટલા શેડ્યુલ્સ છે, ઓકે, કેટલા પાર્ટ છે, કોઈને કઈ ખ્યાલ હોય તો. વાંચ્યું છે ડીએનસી એક્ટ? સ્ટુડન્ટ કોઈ આન્સર આપી શકે છે? ઓકે, કઈ વાંધો નહીં. ઓકે, નિયરલી એના 12 જેટલા પાર્ટ છે. ઓકે, અને એમાં ઘણા બધા શેડ્યુલ્સ આપ્યા છે, 25-26 જેટલા શેડ્યુલ્સ છે, 170 જેટલા રૂલ્સ છે. તો તમે જોયું હશે કે શું કામ જરૂર પડી, આને શું કામ જરૂર પડી. અત્યાર સુધી તો ચાલતું હતું બધું કે આપણે શું કામ બધા રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરવા જોઈએ, કેમ કે આપણા આયુર્વેદમાં પણ ધીમે ધીમે બધી જ વસ્તુનો, જેવી રીતે ફાર્મેકો વિજિલન્સ આવ્યું, જેવી રીતે સીટીઆર આવ્યું, ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ અવર રિસર્ચ, ઓકે, બધી વસ્તુઓ ઉપર આપણે એવિડન્સ બેઝ રિસર્ચ કરતા ગયા. ઓકે, અને એને સારી રીતે એસ્ટાબ્લિશ કરી શકીએ, ગવર્મેન્ટની ઓથોરિટી સાથે આપણે કામ કરી શકીએ, એ બધી વસ્તુઓ માટે રૂલ્સ ને રેગ્યુલેશન ઇથિક્સ ને ફોલો કરવા જરૂરી છે. તો આયુર્વેદ રિલેટેડ જેટલા બી ચેપ્ટર છે આપણા, ઓકે, તો એમાં મેઇનલી આપણે જોઈએ તો ડીએનસી એક્ટ 1940માં આપણે ચેપ્ટર નંબર 4 છે, ઓકે, અને સેક્શન 33, આટલું બધું યાદ ના રાખો તો બી ચાલશે. ઓકે, કે જેમાં 1940માં બે વસ્તુ આવી, કે કોઈ એક ચેપ્ટરમાં આપણા વિશે પ્રોવિઝન્સ આપી રાખો એસયુ ડ્રગનું, ઓકે, અને આપણે બીજા સેક્શન છે એમાં બે શેડ્યુલ બનાવ્યા છે, શેડ્યુલ એ અને બી. ઓકે, શેડ્યુલ એ માં આપણી આયુર્વેદ રિલેટેડ કેટલી બુક્સ છે, તો 54 બુક્સ છે એમાં નોટિસ થયેલી છે, ઓકે, એમાં લખેલી છે. શેડ્યુલ બી છે એમાં આપણી જે કોઈ બી આયુર્વેદિક ડ્રગ છે, આયુષની ડ્રગ છે, એનું મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરવું, એનું સ્ટોકિસ્ટ કઈ રીતે કરવું, ઓકે, એનું સેલ છે, એ બધી વસ્તુનું શેડ્યુલમાં ઇન્ક્લુડ ઘણી બધું ડિટેલ્સમાં આપેલું છે. પછી એના પાર્ટ આપ્યા છે, એના ઘણા બધા પાર્ટ આપ્યા છે જે તમે વાંચ્યા હોય, ઓકે, એના પાર્ટમાં પાર્ટ 16, 17, 18, ઓકે, એ બધામાં આપણા મેઇનલી આયુર્વેદ રિલેટેડ આપ્યું છે. ઓકે, તો આપણે ખાસ કરીને જોઈએ તો પાર્ટ 17 છે. ઓકે, તમને આવું પૂછાઈ શકે છે કે ડીએનસી એક્ટના કયા પાર્ટમાં પોઈઝનિયસ ડ્રગ વિશે આપેલું છે, ડીએનસીના કયા પાર્ટમાં સેલ્ફ લાઈફ ઓફ ધ આયુષ ડ્રગ એના વિશે આપ્યું છે. તો આવા સિમ્પલ ક્વેશ્ચન હોઈ શકે, તો તમારે થોડું યાદ રાખવું જોઈએ કે ભાઈ પાર્ટ 17 છે તો એમાં સેલ્ફ લાઈફ વિશે આપ્યું છે. ઓકે,
એવા ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ આપણે આસોવરિષ્ઠ છે તો એમાં આલ્કોહોલનું લિમિટેશન કેટલું રાખવું જોઈએ, એવું કયા રૂલમાં આપ્યું છે, કયા રૂલ્સ અંતર્ગત આપ્યું છે, આવા આવા ક્વેશ્ચન તમને પૂછી શકે. બરાબર, તો તમને બધા પાર્ટના અમુક અમુક પોઈન્ટ છે એ ખબર હોવા જોઈએ. તો રૂલ 161 છે, ઓકે, 161, તો એમાં આલ્કોહોલની માત્રા કેટલી હોવી જોઈએ એનું બધું લિસ્ટ આપ્યું છે. ઓકે, રૂલ છે એ 161 નો સબ પોઈન્ટ બી છે, એમાં આપ્યું છે કે શેલ્ફ લાઈફ ઓફ ધ આયુષ ડ્રગ કેટલી હોવી જોઈએ. જ્યારે આપણા આયુર્વેદમાં સાળંગ ઘરે ને બધાએ બતાવ્યું છે કે ભાઈ ઘરી છે આટલો ટાઈમ હોવો જોઈએ, ચૂર્ણ આટલો ટાઈમ હોવો જોઈએ, બટ બીએનસી એક્ટમાં બીજી ઘણી બધી વસ્તુ આપી છે કે ભાઈ એનો ટાઈમ છે એ કઈ રીતે એને મેનુફાઈડ કરેલા છે. જેમ કે વર્તી આપી છે, ઓકે, વર્તી આપી છે તો વર્તીનો ટાઈમ કેટલો કહ્યો છે, તેમાં આપણે 2 યરની સેલ્ફ લાઈફ આપી છે. ઓકે, એ જ રીતે ધારો કે કોઈ મંડુર કલ્પના છે, લોહ કલ્પના છે, એની સેલ્ફ લાઈફ કેટલી આપી છે, તો 10 યર્સ આપી છે. આપણા આયુર્વેદમાં આપણા શાસ્ત્રોક્ત જે આપી છે તમને આવી રીતે પૂછી શકે કે ડીએનસી એક્ટ અંતર્ગત ધીસ ઇન ધીસ સેક્શનમાં આની સેલ્ફ લાઈફ કેટલી છે, આસો વરિષ્ઠ કેટલા ટાઈમમાં છે, ઓકે, પર્પટી છે, શ્વેત પર્પટીની સેલ્ફ લાઈફ કેટલી છે. તો જો તમારે શાસ્ત્રોક્ત સિવાય પણ આપણે આ બધા એક્ટ રૂલ્સ એ બધાને થોડુંક ધ્યાનમાં રાખવું જોઈએ. ઓકે, એવું પૂછી શકે છે કે ભાઈ તમારે આઈ ડ્રોપ્સ બનાવો છો, ઓકે, તો એની સેલ્ફ લાઈફ તમે કેટલી રાખશો એકોર્ડિંગ ટુ ડીએનસી. તો આવા પ્રેક્ટિકલ ક્વેશ્ચન બનાવીને તમને પૂછી શકે છે. તો એટલા માટે આપણને આ બધા શેડ્યુલ્સ ને રૂલ્સ હોવા ખબર હોવા જરૂરી છે. ઓકે, પછી ઘણા બધા શેડ્યુલ્સ છે એની અંતર. તો શેડ્યુલ્સ છે એમાં મેઇનલી તમને ખ્યાલ હશે અત્યાર સુધીમાં તમે ભણી ગયા હોય એવા કે શેડ્યુલ ટી છે, એમાં તમને જીએમપી વિશે, ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ ફોર એસયુ ડ્રગ વિશે આપ્યું છે. શેડ્યુલ વાય છે, ઓકે, તો તમે જે કોઈ બી ક્લિનિકલ ટ્રાયલ કરો છો ન્યૂ ડ્રગ ડિસ્કવરી માટે, તો નવા ડ્રગને ક્લિનિકલ ટ્રાયલ માટેની પરમિશન છે એના રિલેટેડ જે કોઈ બી પ્રોવિઝન છે એ બધું શેડ્યુલ વાયમાં આપ્યું છે. ઓકે, શેડ્યુલ ઈ છે તો એ પોઈઝનસ ડ્રગ છે. તો તમને એવી રીતે પ્રેક્ટિકલ ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ગુંજા છે એ આપણા ડીએનસી એક્ટના કયા શેડ્યુલ અંતર્ગત છે, સર્પ વિષ છે અથવા તો ધતુર છે, ઓકે, તમે એનિમલ વિષ લ્યો અથવા તો હર્બલ, ઓકે, કોઈ બી જે પોઈઝનલ સ્ટ્રક્ચર છે અને તમે એઝ અ ડ્રગ ડીજીના કોઈ બી તમારા વિષ ઔષધિઓમાંથી તમને પૂછી શકે છે કે એ કયા શેડ્યુલમાં છે. તો બધા તમારા ભલ્લાતક છે, અહિસ્તેન છે, વતનાબ છે, એ રિલેટેડ બધી જ વસ્તુ કેમાં હશે, શેડ્યુલ ઈમાં હશે. તો આવી બધા જે શેડ્યુલ છે એમાં તમારે સિમ્પલ કે શેના માટે છે એટલું જ યાદ રાખવાનું. તો આવા બધા શેડ્યુલ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે બધા. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ સર. તો ડ્રગ એન્ડ રૂલ્સ મેન્યુફેક્ચર એન્ડ ક્લિનિકલ રિસર્ચ. તો ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ છે જેના વિશે આપણે જોયું 1940 આવ્યું, ડ્રગ એન્ડ કોસ્મેટિક રૂલ્સ છે જે 1945 આવ્યો છે, એ સિવાય એક ફાર્મસી એક્ટ છે જે એના 3 વર્ષ પછી આવ્યો 1948. ઓકે, કે ફાર્મસી તમે બનાવો છો તો જ્યારે તમારું ચૂર્ણનું સેક્શન છે, ઓકે, તમે પાવડર ફોર્મ બનાવતા હોય તો એનો રૂમ કેવડો હોવો જોઈએ, ઓકે, તમે જે કોઈ બી પાવડર બનાવો છો એની મેશ કેટલી હોવી જોઈએ. ઓકે, જે લોકો રસશાસ્ત્રમાં એમડીમાં લેશે રસશાસ્ત્રમાં એ બધાને આ બધા ફાર્મસી એક્ટ ને એ બધી જ વસ્તુ ડિટેલમાં સ્ટડી કરવી પડશે. ઓકે, જ્યારે તમે અવલેહ બનાવો છો તેમાં કઈ કઈ વસ્તુઓ જોશે, ઓકે, ક્વાસ પ્રિપેરેશન કરો છો, કુપી પકવો કરો છો, તો એના રિલેટેડ ફાર્મસી રિલેટેડ જે કોઈ બી વસ્તુઓ છે મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ભાઈ કેટલા એરિયા હોવા જોઈએ, ઓકે, એ બધી જ વસ્તુ ફાર્મસી એક્ટમાં આપેલી છે. ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ 1954 આવ્યો છે, નાર્કોટિક ડ્રગ અને સાયકોટ્રિક સબસ્ટન્સ છે એનો એક્ટ છે 1985 આવ્યો છે, એટલે ધીમે ધીમે બધી જ વસ્તુમાં ઇમ્પ્રુવમેન્ટ થતું ગયું છે. તો આટલા બધા રૂલ્સ રેગ્યુલેશન છે એ ક્યારે આવ્યા છે એવું સિમ્પલી પણ પૂછી શકે છે. શેડ્યુલ એક્સ છે એમાં નાર્કોટિક ડ્રગ ને સાયકોટ્રિક સબસ્ટન્સ વિશે આપ્યું છે. ઓકે, તો શેડ્યુલ એક્સ પણ તમારે એ રીતે યાદ રાખવાનો છે. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ સર. ઓકે, આ એક નવો ટોપિક છે, સાયન્ટિફિક રાઇટિંગ એન્ડ પબ્લિકેશન સ્કિલ. જ્યારે તમે તમારું વર્ક કર્યો છો, તમે તમારો રિસર્ચ છે એ બનાવી લીધું છે, ઓકે, હવે તમે એને શું કરશો કે ભાઈ પ્રેઝન્ટ કરશો. ઓકે, હવે તમે તમારા વર્કને પ્રેઝન્ટ કરશો, તો જે વસ્તુ તમારે પ્રેઝન્ટ કરવાનું છે, સાયન્ટિફિકલી પબ્લિશ કરવાનું છે, તો તમે એને કઈ રીતે પબ્લિશ કરશો એના માટે ઘણી બધી ગાઈડલાઇન્સ આવી છે. બરાબર,
તો એમાં ઘણા બધા નામ તમે અત્યારે જોઈ શકો છો, કોન્સર્ટ છે, સ્પિરિટ છે, સ્ટાર્ટ છે, સ્ટ્રોપ છે, કોરોન છે, કોડાસ છે, પ્રિઝ્મા સ્ટેટમેન્ટ છે. તો આ બધી જ વસ્તુઓ છે એ અલગ અલગ છે, અલગ અલગ એક પ્રકારનું ચેકલિસ્ટ આપ્યું છે કે તમારે એ પ્રમાણે તમારા વર્કને પ્રેઝન્ટ કરવાનું છે. ઓકે, તો આપણે એક બાય એક જોઈએ થોડું, અને તમારા માટે જે જરૂરી છે એના વિશે આપણે ડિટેલમાં જોઈએ, અને બાકીના ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવા વધારે જરૂરી છે કે બધાના ફૂલ નેમ તમને ખબર હશે તો તમે એને એમસીક્યુમાં સારી રીતે અટેન્ડ કરી શકશો. આ બે વસ્તુ તમારા માટે જરૂરી છે ખાસ કરીને, એમરાડ ને કોન્સોર્ટ ગાઈડલાઇન. એમરાડ શું છે અને કોન્સોર્ટ ગાઈડલાઇન શું છે આપણે જોઈએ નેક્સ્ટ. ઓકે, કોન્સોર્ટ ગાઈડલાઇન, નેક્સ્ટ સ્લાઇડ સર. સૌથી પહેલા જુઓ કોન્સોલ, કોન્સોલિડેટેડ, CON, એનાથી તમારે લેવાનું છે કોન્સોલિડેટેડ. S મીન્સ સ્ટાન્ડર્ડ, O મીન્સ ઓફ, R મીન્સ રિપોર્ટિંગ, ને T મીન્સ ટ્રાયલ. કોન્સોલિડેટેડ સ્ટાન્ડર્ડ ઓફ રિપોર્ટિંગ ટ્રાયલ. તમે જે એક્સપેરિમેન્ટ કરો છો ઓલમોસ્ટ, જ્યારે તમે MD માં જે બી થીસિસ કરો છો તો ઓલમોસ્ટ 70-80% રેન્ડમાઇઝ ક્લિનિકલ ટ્રાયલ હોય છે. ઓકે, રેન્ડમાઇઝ ક્લિનિકલ ટ્રાયલ હોય છે, તો એનું જે તમે રિપોર્ટિંગ કરો છો તો એની એક પ્રકારની ગાઈડલાઇન છે કે જેને કોન્સોલ ગાઈડલાઇન કીધી છે. ના, તો એમાં ટાઈમ ટુ ટાઈમ બાય ટાઈમ એમાં ઘણી બધી અપડેટ્સ આવી છે. જે ફર્સ્ટ ટાઈમ થી 1996 આવી હતી. ઓકે, 1996 કોન્સોલ ગાઈડલાઇન આવી હતી ફર્સ્ટ ટાઈમ. પછી ધીમે ધીમે અપડેટ થઈ છે, 2001, 2010 ફરીથી અપડેટ થઈ છે. ઓકે, એની અંદર નિયરલી 25 જેટલી ચેકલિસ્ટ આઇટમ છે. એ ચેકલિસ્ટ આઇટમ શું છે? તમે તમારા થીસિસનું અથવા જે તમારું રિસર્ચ વર્ક છે એનું તમે સૌથી પહેલા ટાઇટલ આપો છો, પછી હાઇપોથિસિસ આપો છો. ઓકે, તમે મટીરિયલ્સ મેથડ આપો છો, તેમાં અંતર્ગત ઇન્ક્લુઝન ક્રાઇટેરિયા કયા છે, એક્સક્લુઝન ક્રાઇટેરિયા, એ એક આખું એનું ફોર્મેટ આપશે કે તમે તમારા રિસર્ચ વર્કને આ રીતે ફિલ આઉટ કરો. ઓકે, તો એને 25 આઇટમ છે ને એ બધું આ જ વસ્તુ છે. ઓકે, તમારું ટાઇટલ શું છે, તમારું સબ ટાઇટલ શું છે, તમારું હાઇપોથિસિસ શું છે, ઇન્ક્લુઝન કયા છે, એક્સક્લુઝન કયા છે, ઓકે, રિઝલ્ટ શું છે. તો આ જે ચેકલિસ્ટ છે એ પ્રમાણે તમારે તમારું જે વર્ક છે એને સાયન્ટિફિકલી રાઇટ કરવાનું છે ને પછી એને પબ્લિશ કરવાનું. ઓકે, તો આ પ્રકારની ગાઈડલાઇન ઘણી બધી છે. ઓકે, આ પ્રકારની ગાઈડલાઇન ઘણી બધી છે, બટ ફર્સ્ટ ટાઈમ 1996 કોન્સોલ ગાઈડલાઇન આપી જે રેન્ડમાઇઝ ક્લિનિકલ ટ્રાયલ માટે છે, સ્પેશિયલ જે રેન્ડમાઇઝ ક્લિનિકલ ટ્રાયલ માટે છે. ઓકે, અને એમાં 25 ચેકલિસ્ટ છે. ઓકે, આઈ થિંક 1 મિનિટ બાકી છે, આપણે ફરીથી જોઈન કરીએ છીએ.